लास्ट लेक्चर में आपने एमी प्रकार ना अन्य स्टैटिक ना प्रकार की बात करी है। हमें आपने AB2 अने A2B प्रकार ना AB2 प्रकार ये बात करी सुबह प्रथम उदाहरण तो कैल्शियम फ्लोराइड। कैल्शियम फ्लोराइड ने फ्लोराइड प्रकार पण कहे छे। अहीं कैल्शियम टू प्लस अने एफ माइनस बे आयनो छे। कैल्शियम टू प्लस अने एफ माइनस मां जोवा जईए तो नॉर्मली ऋण आयन कदमां मोटा होय छे અને તે સમૃદ્ધ સંકુલન રચનાઓ રચે છે, પરંતુ ફ્લોરાઇડના કિસ્સામાં એવું હોય છે કે એનું કદ નાનું હોય છે, જ્યારે ધન આયન કદમાં મોટો હોય છે। પણ ધન આયન જે કદમાં મોટો છે તે સમૃદ્ધ સંકુલન રચના રચે છે, જ્યારે એફ માઇનસ એ છિદ્રમાં ગોઠવાય છે। એટલે જ આ અગત્યનું છે, અહીં એક જ એવો ऋण आयन छे के जे क्षेत्र में गोठवाय छे। चलो रचना जोईए। कैल्शियम टू प्लस एफ सीसी रचना करे एनो मतलब ये थई गयो कि बधा ज खूणाओ तेमज फलकना मध्य में एफ सीसी हशे। आ फलकनो मध्य बिंदु, આ ફલકનો મધ્ય બિંદુ, આ ફલકનો મધ્ય બિંદુ, આ ફલકનો મધ્ય બિંદુ, આપણી સામે એક ફલકનો મધ્ય બિંદુ હશે અને તેની પછાડે ફલકનો મધ્ય બિંદુ હશે। તો F માઇનસ ક્યાં હોય છે? તો કેલ્શિયમ એક હોય તો તેની સાપેક્ષમાં ફ્લોરિન બે જોઈએ। હવે તમે જો FCCમાં એકમ કોષ દીઠ પરમાણુ એટલે કેલ્શિયમના પરમાણુની સંખ્યા કેટલી થવાની? તો ખૂણા પરથી એક અને ફલક પરથી ત્રણ એટલે કે ચાર થાય। તો એનો મતલબ કે ચારની સાપેક્ષમાં આપણને ફ્લોરિન આઠ જોઈએ છે, ને એ ત્યારે શક્ય હોય છે જ્યારે ફ્લોરિન ચતુષ્ફલકીય ક્ષેત્રમાં, અને તે પણ બધા ચતુષ્ફલકીય ક્ષેત્રમાં, કારણ ચતુષ્ફલકીય ક્ષેત્રની સંખ્યા ક્લોઝ પેકિંગ રચના કરતા કણો કરતા બમણી હોય છે। એનો મતલબ કે ચાર કેલ્શિયમ પ્લસ ટુ એની જગ્યાએ આઠ ચતુષ્ફલકીય ક્ષેત્રો આવશે। એટલે કે તમે જરા ધ્યાનથી જુઓ, આ ચતુષ્ફલકીય છિદ્ર ફલકના ત્રણ અને એક કેન્દ્રનો ગોળો મળીને ચતુષ્ફલકીય છિદ્ર બનાવે છે। તો એમાં એના કેન્દ્રમાં બરાબર છિદ્રમાં આ તમારો કયો આયન હશે? એફ માઇનસ છે, અને બાકીના બધા કયા છે? કેલ્શિયમ, આ છે કેલ્શિયમ ટુ પ્લસ। તો આ રીતે ચતુષ્ફલકીય છિદ્રમાં બધા જ ચતુષ્ફલકીય છિદ્રમાં ફ્લોરિન ગોઠવાય છે। તો અહીં કેલ્શિયમ ટુ પ્લસ એ એફસીસી રચના રચે છે, જ્યારે એફ માઇનસ એ બોલો કેટલા? તો બધા જ ચતુષ્ફલકીય છિદ્રમાં હોય છે। બોલો કેલ્શિયમની સંખ્યા કેટલી થશે? તો કેલ્શિયમની સંખ્યા ખૂણા પરથી કેટલો ભાગ મળશે? 1/8 × 8, અને ફલક પરથી 1/2 × 6, મતલબ 1+3 એટલે કેટલા થવાના? 4। તો તેની સાપેક્ષમાં એફ ટુ માઇનસની સંખ્યા બોલો કેટલી થવાની? તો ચતુષ્ફલકીય છિદ્ર 4 કરતા બમણા હોય છે, અને બધા છિદ્રમાં એફ માઇનસ રોકાય છે, મતલબ કે 4 કરતા 2 ગણી એટલે કે કેટલી થશે? 8 થશે। આમ એકમ કોષ દીઠ કેલ્શિયમ ફ્લોરાઇડના અણુ કેટલા થશે? તો જો 4 Ca2+ અને 8 F- ભેગા મળીને 4 કેલ્શિયમ ફ્લોરાઇડના અણુ બનાવે છે, એનો મતલબ કે એકમ કોષ દીઠ
चार कैल्शियम फ्लोराइड ना अणु रहेला હોય છે। હવે વાત કરીશું સવર્ગાંત, જો આખું અગત્યનું છે। ફ્લોરિન ની આજુબાજુ ચાર કેલ્શિયમ છે, માટે ફ્લોરિન નો સવર્ગાંક કેટલો થવાનો? 4। સવાલ એ છે કે કેલ્શિયમ નું કૃષ્ણ સવર્ગાંક કેટલો થશે? તો જરા ધ્યાન દેજો કે ચતુષ્ફળકીય છિદ્ર ના સ્થાન અંતઃવિકર્ણ પર આવેલા હોય છે। એક અંતઃવિકર્ણ પર બે ચતુષ્ફળકીય છિદ્ર આવે છે, અને તમને ખબર છે કે એક ઘનમાં કુલ 4 અંતઃવિકર્ણ હોય છે, અને 4 ગુણ્યા 2 એટલે કે 8 છિદ્ર થશે। તો દરેક અંતઃવિકર્ણ પર બે છિદ્ર હોય છે। તો ધ્યાનથી જરા જોઈએ તો આ પ્રકારની એક નાની રચના બતાવી શકીએ આપણે। આ એક ફલક છે આપણા કોષની, આ એક ફલક છે, સમજો। આ ફલકના મધ્યમાં કેલ્શિયમ છે, આ કેલ્શિયમ અહીં ફ્લોરિનના સંપર્કમાં હશે, આ છિદ્રમાં તેની પછાડી એક છિદ્ર હશે, તેમાંય ફ્લોરિન હશે। સેમ અહીં નીચે એક છિદ્ર હશે, અહીં નીચે એક છિદ્ર હશે, તેમાં ફ્લોરિન હશે। તો કહી શકીએ કે અહીં કેલ્શિયમ એક ઘનમાં 4 ફ્લોરિન સાથે સંપર્કમાં છે આ બાજુ। તો બીજો એકમ કોષ આ બાજુ બી હશે, તો પછી આ કેલ્શિયમ એ જ રીતે બીજા 4 ફ્લોરિનના સંપર્કમાં રહેવાનું આ રીતે। તો કેલ્શિયમનો સવર્ગાંક કેટલો થવાનો? 8 થશે। આ ખૂબ અગત્યનું છે। અહીં બે પરમાણુના કેન્દ્રો એટલે કે ધન આયન અને ઋણ આયનના કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે કે R પ્લસ અને R માઇનસ કેટલું થશે બોલો? તો આ થવાનું અંતઃવિકર્ણના ચોથા ભાગ છે એટલે કે આ બરાબર। ઓકે, હવે બીજું જોઈએ। બીજો પ્રકાર છે A2 બી પ્રક, અને એનું ઉદાહરણ છે Na2O, જેને એન્ટી ફ્લોરાઇડ પ્રકાર પણ કહે છે, કારણ કે આનું બંધારણ ફ્લોરાઇડ કરતા ઊંટું હોય છે। અહીં Na પ્લસ કદમાં નાનો હોય છે અને O2 માઇનસ કદમાં મોટો હોય છે, માટે O2 માઇનસ એટલે કે ઋણ આયન સમરૂપ સંકુલન રચના રચે, જ્યારે ધન આયન છિદ્રમાં ગોઠવાય। આગળ શું હતું? ધન આયન સમરૂપ સંકુલન રચના રચે અને F માઇનસ છિદ્રમાં રચાય, તેથી તેને ફ્લોરાઇડ, આ એના કરતા ઉલટું, માટે એન્ટી ફ્લોરાઇડ પ્રકાર કહે છે। આ O હશે, આ બધા જ ગોળાઓ ઓક્સિજન હશે, આ સિવાય બરાબર ફલકના મધ્યમાં હશે। તો બોલો એને ક્યાં હશે? તો 1, 2, 3 અને 4 ગોળાઓ દ્વારા બનતા છિદ્રના મધ્યમાં એટલે કે ચતુષ્ફળકીય છિદ્રના મધ્યમાં કોણ હશે? Na પ્લસ છે, આ બધા કોણ છે? O2 માઇનસ। અહીં O2 માઇનસ એ બોલો કઈ રચના રચે છે? FCC સમરૂપ સંકુલન રચના બનાવે। તો એને ક્યાં ગોઠવાય છે? ફરી પાછા O ની સાપેક્ષમાં 2 Na છે, હવે O ની સંખ્યા તો 4 કરવાની, તો Na 8 જોઈએ, અને ત્યારે શક્ય બને જ્યારે Na બધા જ ચતુષ્ફળકીય છિદ્ર રોકે, કારણ કે ચતુષ્ફળકીય છિદ્રની સંખ્યા
घटक कणों करता बमणी होय छे माटे Na प्लस A बधाज चतुष्फलकीय छिद्र रोके छे। O2 माइनस की संख्या बोलो कितनी थसे चार અને Na પ્લસ ની સંખ્યા કેટલી થવાની તો એના કરતા બમણી એટલે 2 ગુણ્યા 4 એટલે કેટલી થવાની 8। આમ એકમ કોસ દીઠ Na to O ના અણુ કેટલા થવાના તો 8 Na પ્લસ અને 4 O2 માઈનસ ભેગા મળીને 4 Na to O બનાવે છે। એનો મતલબ કે એક કોષમાં ચાર Na2 અણુ હોય છે। સબરગાંઠની વાત કરીશું તો Na તો ચાર ઓક્સિજન વડે ઘેરાયેલો છે, એનો મતલબ કે Na પ્લસ નો સબરગાંઠ કેટલો થવાનો ચાર, પરંતુ ઓક્સિજન આપણે જોઈ ગયા તેમ ઓક્સિજન નો સબરગાંઠ કેટલો થશે 8, એટલે કે અહીં Na2O એ 4 જેમ 8 સવર્ગાંક ધરાવતો સવર્ગાંક છે, સવર્ગાંક ધરાવતો સંયોજન છે। અહીં પણ ધન આયન અને ઋણ આયનના કેન્દ્ર વચ્ચેનું અંતર √3a/2 જ થશે। હવે આયર્નના ઓક્સાઇડની વાત કરીશું, બે ઓક્સાઇડ હોય છે, બે પ્રકારના બે ઓક્સાઇડ છે, એક FeO અને બીજો Fe2O3। અહીં આ 2 પ્લસ છે અને આ 2 માઈનસ છે, જ્યારે અહીં Fe 3 પ્લસ છે અને આ 2 માઈનસ છે, તો ઋણ આયન ઓક્સિજન છે માટે ઓક્સિજન FCC રચના રચે છે, જ્યારે Fe 2 પ્લસ એ બધા જ ઓક્ટાહેડ્રલ વોઇડ એટલે કે અષ્ટફલકીય છિદ્રમાં હોય છે। પરંતુ અહીં જરા ધ્યાનથી જોજો, અહીં પણ O2 માઈનસ તો FCC રચના જ રચવાનું, પણ Fe તો પ્લસ ક્યાં હશે તો એ જાણવા માટે જરા જોઈએ કે Fe જે 2 પ્લસ હતા તે અહીં ઓક્સિડેશન પામીને Fe 3 પ્લસ થાય છે। મારે જો વીજભાર સમાન કરવો હોય તો સંતુલિત કરવા માટે આને 3 વડે અને આને 2 વડે, તો એનો મતલબ એ થયો કે 3 Fe 3 2 પ્લસ હોય તેના સ્થાને માત્ર ને માત્ર 2 જ Fe 2 3 પ્લસ ગોઠવાઈ શકે। ફરી પાછા 3 ફેરસ આયનના સ્થાને 2 ફેરિક આયન ગોઠવાઈ શકે, તો એનો મતલબ એ થયો કે આ ગોઠવાય છે તો અષ્ટફલક પર, પરંતુ 3 અષ્ટફલક પૈકી 2 જ સ્થાન રોકી શકે, એક અષ્ટફલકનું છિદ્ર ખાલી રહેશે। આમ 3 અષ્ટફલકીય છિદ્ર પૈકી 2 અષ્ટફલકીય છિદ્ર Fe 3 પ્લસ રોકે છે, 3 પૈકી 1 3 અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ વોઇડ પૈકી 1 ખાલી રાખે, સમાન છે જો બે રોકે અને એક ખાલી રાખે। ઓકે ચલો હવે આપણે આ બધી જ માહિતીને એક ટેબલમાં રૂપાંતર કરી દઈશું। સ્ફટિકનો પ્રકાર લખી દઈએ,
क्लोज पैक रचना करता आयन क्या है ये लिखी देसु। त्यारबाद छिद्रमां गोठवाता आयन क्या है ये लखीशु। सवर्गाक लखीशु। एकम कोश टीट अणु की संख्या लखीशु। एकम कोश में अणु की संख्या कितनी है ते लखीशु। अने त्यारबाद आर प्लस अने आर माइनस शू है ते लखी देसु। चलो एनो संबंध लखी देसु। प्रथम अपने NaCl प्रकार लेसु। चलो विचार करो Cl माइनस कई रचना धरावे FCC बोलो Na Na प्लस क्या हो बधाज अष्टफलकीय छिद्र एटले के ऑक्टाहेड्रल वॉइड। Cl माइनस नो सवर्गांक केटलो हतो 6 Na प्लस नो सवर्गांक केटलो हतो 6। एकम कोशमां केटला NaCl अणु हता 4 NaCl अणु होय छे। अने अहीं R प्लस वत्ता R माइनस A याद करो 2R प्लस वत्ता 2R माइनस बराबर A थाय माटे R प्लस वत्ता R माइनस बराबर शू थशे A बाय 2। चलो बीजू लई लेशु सीजियम क्लोराइड। सीजियम क्लोराइड में सीजियम FCC रचना रचे सॉरी क्लोरीन FCC रचना रचे। सीजियम क्या हसे घनना केंद्र में क्लोरीन नो सवर्गांक 8 अने सीजियम नो सवर्गांक पण 8 होय छे। अने मात्र ने मात्र एक सीजियम क्लोराइड अणु एकम कोश दीठ होय छे। अहीं आर प्लस वत्ता आर माइनस बराबर रूट थ्री ए बाय टू होय छे। तेज रीते झेड एन एस की बात करीशुं तो झेड एन एस मां S2 माइनस ए FCC रचना रचे जेने Zn2 प्लस फक्त ने फक्त 50% टेट्राहेड्रल वॉइड ने रोके 50% बधा नहीं 50% એટલે અડધા। S2 माइनस નો સવર્ગાંક યાદ કરો કેટલો હતો 4 અને Zn2 પ્લસ નો સવર્ગાંક બી 4 જ હોય છે। તેમજ 4 એક કોષમાં 4 Zs अणु होय छे। अहीं आर प्लस वत्ता आर माइनस खूब अगत्यनुं छे आ चतुष्फलकना केन्द्रमां माटे बाय 4। त्यारबाद आपणे जोई गया कैल्शियम फ्लोराइड। अहीं कैल्शियम 2 प्लस ए FCC रचना रचे अने फ्लोरिन 2 माइनस बधा ज टेट्राहेड्रल वॉइडमां गोठवाय बधाज टेट्राहेड्रल वॉइड में गोठवाय। एफ एफ नो सवर्गांक केटलो हतो एफ नो सवर्गांक 4 थाय छे परंतु कैल्शियम नो सवर्गांक 8 थाय छे। अने एकम कोष दीठ घटक कणोनी संख्या एटले के अणुनी संख्या एटले के 4 कैल्शियम अणु एक कोषमां होय छे। अहीं पण त्रिज्या गुणोत्तर आ ज रहेशे। त्यारबाद जोई गया आपणे Na2O જેમાં O2 માઇનસ FCC રચના રચે છે જ્યારે Na2 પ્લસ બધા જ ટેટ્રાહેડ્રલ વોઇડ છિદ્રમાં ગોઠવાય છે। બોલો Na નો સવર્ગાંક છિદ્રમાં રહે માટે 4 છે અને O2 માઇનસ નો 8 હોય છે અને અહીં પણ 4 Na2O અણુ હોય છે। અહીં પણ ત્રિજ્યા ગુણો સમાંતર સમાન જ થશે। આ ટેબલ ખૂબ જ અગત્યનું છે। एक खूब अगत्यनो
એક ખૂબ અગત્યનો સંબંધ છે અને એ છે સવર્ગ પર તાપમાન અને દબાણની અસર. જરા ધ્યાનથી જોજો, આ એક એનેસિયલ પ્રકાર છે. એનેસિયલ પ્રકારનો સ્ફટિક હોય, એનેસિયલ પ્રકાર મતલબ એના જેવું બંધારણ જેમાં સવર્ગ 6:6 હોય. જો હું આવા આવા ઘન પર દબાણ વધારું તો એ સવર્ગાંક બદલી, કારણ કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સવર્ગાંક બદલી 8:8 પ્રકારની પ્રણાલી એટલે કે સેઝિયમ ક્લોરાઇડ પ્રકારનું બંધારણ પ્રાપ્ત કરી લેશે. પરંતુ જો અહીં તાપમાન વધારવામાં આવે લગભગ 720 કેલ્વિન, તો એનો સવર્ગાંક ઘટી એ ફરી પાછો કોના જેવો થાય છે? એનએસએલ પ્રકારનો. તો અહીં યાદ રાખવાનું એ છે કે દબાણ એ સવર્ગાંક વધારે છે, જ્યારે તાપમાન એ સવર્ગાંક ઘટાડે છે. હવે પ્રોબ્લેમ સોલ્વ કરીશું. એક સ્ફટિક ઝેડ એસ પ્રકારનો છે, જેમાં ધન આયનની ત્રિજ્યા 100 પિકોમીટર છે, ધારની લંબાઈ ધનની ત્રિજ્યા 50 પિકોમીટર છે, ધારની લંબાઈ 400 પિકોમીટર છે, તો ઋણ આયનની ત્રિજ્યા કેટલી થશે? ZnS પ્રકાર મતલબ શું? ZnS ના જે બંધારણ અને ત્યાં તમે એક સંબંધ જોઈ ગયા છે. ZnS માટે R+R- ઓર કેટલા થતા હતા? √3/√3a/4. તો જો તમારી પાસે ધનાયની ત્રિજ્યા હોય એટલે કે આ હોય, જો એ આપેલા હોય ધારની લંબાઈ, તો ઋણાયન શોધી શકાય. તો આ સૂત્રમાં કિંમત મૂકીશું, ધનાયન કેટલા આપેલા છે? 50. આ આપણે શોધવાનું છે. અહીં આ થશે 1.732 અને આ આપેલા છે 400/4. તો આ બચવાના 100 અને 100ની સાથે ગુણશું તો 173.2 થશે. આ 50 છે, આ આર માઇનસ માટે 50 પેલી બાજુ જશે, તો આર માઇનસ કેટલા થવાના? 173.2માંથી 50 બાદ કરી દો, માટે જવાબ આવશે 123.2 પિકોમીટર. તો આ ઋણ આયનની ત્રિજ્યા આટલી આવી. તો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકાય. એક બીજો ક્વેશ્ચન લઈ લે કે એવી ઘન માં એપ્લસ આયન ની ત્રિજ્યા, એપ્લસ આયન ની ત્રિજ્યા 90 પિકોમીટર છે અને બી માઇનસ ની ત્રિજ્યા 150 પિકોમીટર છે, તો તે કયા પ્રકાર નો ઘનનું બંધારણ ધરાવે છે? એટલે પૂછે છે કે એ એનએસએલ પ્રકારનું છે, સીઝિયમ ક્લોરાઇડ પ્રકારનું છે કે ઝેડએનએસ પ્રકારનું છે. આપણે ત્રણે ત્રણ માટે ત્રિજ્યા ગુણોત્તર લગભગ જાણીએ છીએ. યાદ કરો, એનએસએલ માટે ત્રિજ્યા ગુણોત્તર અરાઉન્ડ 0.5 હતો, સીઝિયમ ક્લોરાઇડ માટે 0.9 અને ઝેડએનએસ માટે લગભગ 0.4 હતો. તો આપણે એ જોઈએ કે અહીં ત્રિજ્યા ગુણોત્તર કેટલો મળશે. તો આર પ્લસ ના છેદમાં આર માઇનસ, બોલો એની કિંમત કેટલી આપેલી છે? 90 પ્લસ ની 90 અને બી ની માઇનસ ની કેટલી છે? 150. કેન્સલ થશે એટલે કે 3 ના છેદમાં કેટલા આવશે? 5. અને આ આન્સર આવશે 0.6. ચલો તમે જ નક્કી કરો.
હવે આ ક્યાં આવે છે? આ લગભગ અરાઉન્ડ છે અને જોવાનું નથી. આપણે પેલો ત્રિજ્યા ગુણોત્તર, આ માહિતી માટે આપણે પેલો ત્રિજ્યા ગુણોત્તર એટલે કે નિયમ જોઈ લઈએ. યાદ કરો, 0.414 કરતા મોટો અથવા તેના જેટલો અને 0.732 જેવો હોય તો એ રચના કોના જેવી હતી? ઉદાહરણ શું હતું? NaCl. એનો મતલબ કે આ ગુણોત્તર બંને વચમાં આવે છે માટે આપેલો સ્ફટિક એટલે કે AB સ્ફટિક કોના જેવો હશે? NaCl પ્રકારનો છે. Thank you.